ગુજરાતમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આગામી 3 દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે। 23 ઓગસ્ટે બનાસકાંઠા દાહોદ પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે। ત્રીજા દિવસે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। લો પ્રેશર સિસ્ટમ બની હોવાના કારણે વરસાદના જોરમાં વધારો થયો છે। જો કે 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। गुजरात में अगले 5 दिन में बारिश रहेगा, लेकिन अगले 3 दिन में भारी बारिश होने का संभावना है। मोस्टली जो बारिश रहेगा गुजरात रीजन में भारी से अति भारी हो सकता है। अति भारी बारिश आज भी होने का संभावना है, जैसे अरावली महीसागर में होने का संभावना है। और भारी बारिश रहेगा बनासकांठा साबरकांठा दाहोद महीसागर पंचमहल में भी भारी बारिश होने का संभावना है। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની સપાટી 136 મીટરે પહોંચી છે। 23 દરવાજા 2.15 મીટર ખોલવામાં આવ્યા છે। નદીમાં કુલ 3,50,000 ક્યુસેક પાણી છોડાયું છે। ઓમકારેશ્વર ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા આવક વધી છે। રિવરબેડ પાવર હાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરી 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે। આમ નદીમાં કુલ 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। तो राज्य में अनराधार वरसेला वरसाद थी मोटा भागना रोड रस्ता धोवाई गया छे। तो 136 मीटर नर्मदा डेम नी जल सपाटी पहुंची छे। 3 दिवस हजू पण भारे वरसादनी आगाही छे अने सतत नर्मदा डेमनी जलसपाटीमां वधारो थई रह्यो छे। करजण नदी पर રાજપીપળાથી રામગઢને જોડતો પુલ તૂટી ગયો છે। 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે અને આ ગાબડાના કારણે 10 ગામોનો રાજપીપળા સાથેનો સંપર્ક તૂટ્યો છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તોતિંગ ગાબડાના કારણે બાંધકામ અંગે પણ મોટા સવાલ ઊભા થયા છે। તો 2 વર્ષ પહેલા જે કરોડોના ખર્ચે તૈયાર થયેલ બ્રિજ પર 20 ફૂટનો ખાડો પડી ગયો છે અને આ ખાડો પૂરી રસ્તો અવરજવર કરવા લોકોએ માંગ કરી છે। 3 દિવસથી વરસાદ નહીં છતાં પણ ગામમાં છે પાણી। બનાસકાંઠાના વાવના ભાટવર ગામની આ સમસ્યા છે। ભાટવર ગામમાં 3 દિવસથી વરસાદી પાણી ભરેલા છે। ભાટવર ગામના ઘરોમાં ઘૂંટણસમા પાણી છે તો ગામના ખેતરો તળાવમાં ફેરવાયા છે। ભાટવરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સમસ્યા છે તો લોકો 3 દિવસથી ઘૂંટણસમા પાણીમાં જીવવા મજબૂર છે। પાણી ન ઓસરે તો રોગચાળાની ગામ લોકોને ભીતિ છે અને હજુ પાણી ન ઓસરે તો સ્થળાંતર કરવા માટે પણ મજબૂર બન્યા છે। અરવલ્લીના શામળાજીના અણસોલ ગામે બ્રિજ ન હોવાના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે। મેશ્વો નદીના પાણી આવતા ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અણસોલ ગામે સ્મશાને જવા માટે રસ્તો નથી અને રસ્તાના અભાવે નનામી નદીમાંથી લઈને જ પસાર થવું પડે છે। મરણ બાદ અંતિમ વિધિ માટે નનામી નદીના પાણીમાં લઈને જવા મજબૂર છે। વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા કંઈક આ છે તો તંત્ર દ્વારા કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ લાવવા માટે માંગ કરાય છે। આ જગ્યા પર નદી ઓળંગીને આવવું પડે છે। સરકારશ્રીને રજૂઆત કરી તેમ છતાં અત્યાર સુધીમાં કશું થયું નથી। માત્ર વિકાસની વાતો કરે છે પણ વિકાસ ક્યાં છે જ નહીં। નદી આવેલી છે, નદી ઓળંગવા માટે વારંવાર 3 વખત ઉતરવું પડે છે અને નદીમાં જે કોઈ માણસ બીમાર હતો એને ખાટલા ઉપરથી પસાર કરવું પડે છે અને શાળાએ પણ આ બાજુ રોડના સાઈડમાં આ બાજુ આવેલી છે અને શાળામાં જવા માટે સોગમ પણ ઉતારા પડે છે, નદીમાં ખભી મૂકી ઉતારા પડે છે અને પુલ બને એવી અમારી સમય પુલ બને એવી અમારી માંગ છે।